वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ એકવીસમું ભગવાન શ્રીહરિ રોજકા ગામથી નીકળ્યા છે। ગામના કાકાભાઈ વગેરે તમામ દરબાર ભક્તોને પાછા વાળ્યા છે, પરંતુ ગજાભાઈ ગઢવી અને માવાભાઈ ગઢવી આ બે હરિભક્તોને મહારાજે સાથે રાખ્યા। બંને ભક્તો સારા કવિ હતા, એમણે જે જે સારા કાવ્યો લખ્યા હતા, રચ્યા હતા, ભગવાન શ્રીહરિએ બધા કાવ્યો સાંભળ્યા, એટલા બધા રાજી થયા, આભૂષણ અલંકાર ઉતારી ઉતારીને આપી દીધા। પછી વાત શરૂ થઈ ગજાભાઈ ગઢવી કે માવાભાઈ ગઢવી, એના હૃદયમાં અલંકાર આભૂષણ પદાર્થ કે પૈસા સંપત્તિ કે સત્તા એની કોઈ લાલચ નહોતી। મહારાજે આપ્યા, પ્રસાદી જાણી અને મહારાજની આજ્ઞા જાણી એમણે સ્વીકાર્યા। અને શ્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો, કોઈક સારા કવિ હોય, કોઈક સારા ગાયક હોય, એની કળા એની મહારાજ જબરજસ્ત કદર કરતા, એપ્રિસિએશન જે શ્રીજી મહારાજનું હતું ને, અદ્ભુત હતું। સાથેના દરબાર હરિભક્તોએ એમણે પણ પછી જોયું, એટલે બધા દરબારો પણ વસ્ત્ર વગેરે અર્પણ કરવા લાગ્યા, અલંકાર વગેરે આપવા લાગ્યા। ફરી આ બંને ના પાડી, શ્રીજી મહારાજે ઈશારો કર્યો, મહારાજની મરજી જાણી બંનેએ ફરી સ્વીકાર્યું અને વાત શરૂ થઈ કે આ સત્સંગમાં માઈક આશા રાખીને જે સત્સંગ કરે છે એ સત્સંગમાં ઠેઠ સુધી પહોંચતો નથી। અને આપણે વાત શરૂ કરી હરિભાઈ કોઠારી, અપેક્ષાના આધારે ઉભેલા સંબંધો ટકતા નથી। ધ પી પ્રોબ્લેમ ઓફ ધ વર્લ્ડ, આખી દુનિયાનો સૌથી સળગતો સવાલ અત્યારે એ છે હસબન્ડ વાઈફનો। ઘર ઘરમાં મહાયુદ્ધ શરૂ થયું છે, કોણ કોને તાબે થાય આ વાત શરૂ થઈ છે। માણસનો સ્વાર્થ એટલો સ્વચ્છંદી બની ગયો છે, એટલો સીમિત અને નેરો બની ગયો છે કે સ્ત્રી કે પુરુષ પોતાના પરિવાર માટે કે પુત્રો માટે પણ પોતાની જાતને ઘસારો વેઠવા તૈયાર નથી। જુઓ છો ને તમે, આ બધાની પાછળ કારણ એક જ છે, અપેક્ષા। એક દિવસમાં 1200 કરતા વધારે લોકો આત્મહત્યા કરે છે, એક્સિડેન્ટમાં મરે સમજી શકાય, રોગથી મરે સમજી શકાય, આતંકવાદમાં મરે સમજી શકાય, પણ કેનાથી મરે છે? આપઘાત કરીને। સારા સુખી સંપન્ન માણસો હોય, કંઈક ઈચ્છા ફૂલફિલ ન થઈ, કંઈક પોતાનું ધાર્યું ન થયું, કંઈક પોતાની ઈચ્છા
અનુસાર ન થયું, એટલા સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં જતા રહે અને એવું પગલું ભરી લે કાં મરી જાય ને કાં કોકને મારી નાખે. હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. એટલા માટે કાલે મેં વાત કરી હતી સ્વામી રામ સુખદાસજી મહારાજ ગંગાજીના કિનારે આ મહાપુરુષે એવી સાધના કરી, ગંગાના પાણી કરતાં પણ પવિત્રનું જીવન કહેવાતું. હમણાંના સંત, ઘણા બધા સંતોએ દર્શન કર્યા છે, હમણાંની જ વાત. એમણે મરતા મરતા પોતાનું વસિયતનામું વિલ લખ્યું છે, ઓનલાઈન છે, ક્યારેક વાંચવા જેવું છે. પણ એમણે એક બહુ સરસ વાત કરી, મને કાલે બહુ યાદ આવી ગઈ. અપેક્ષા નામનું એક તત્વ જો નીકળી જાય ને તો આ જગતના 99 પ્રશ્નની મેતે હલ થઈ જાય છે. અપેક્ષા ગણો, ઈચ્છા ગણો, આસક્તિ ગણો, મોહ ગણો, સ્વાર્થ ગણો, છળ પ્રપંચ બધું એના માટે થાય છે ને. કામ ગણો, ક્રોધ ગણો, લોભ ગણો, મોહ ગણો, શાસ્ત્ર પ્રમાણે આ બધા એના સ્વરૂપ છે. કાલે વાત સાંભળીને આપણે, સ્ત્રીની આસક્તિ એ કામ છે, તો ધનની આસક્તિ એ શું છે? લોભ છે. તો પ્રતિષ્ઠાની આસક્તિ એ શું છે? માન છે. આ બધા રોગ જે આપણા શાસ્ત્ર કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધાનો જન્મ મૂળ ક્યાં છે? બધાનું અપેક્ષા. એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, જેટલી અપેક્ષા ઓછી એટલું દુઃખ ઓછું. સ્નેહ મૂલાની દુઃખાની, ભગવાનમાં હેત કરે એટલું સુખ, અને ભગવાન સિવાય બીજી કોઈ પણ જગ્યાએ હેત કર્યું એટલું દુઃખ. એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ ઘર ઘર કરત સનેહ. આજના અમેરિકામાં એક બહુ સરસ વાત સમજવા જેવી એ છે, આ દેશનો માણસ એક્સપેક્ટિંગ નેચર વાળો નથી. બહુ સારી વાત છે. આ દેશનો માણસ સેલ્ફ ઓરિએન્ટેડ નેચરવાળો છે, પોતે પોતાના પગભર ઊભા થવા માને છે. હા, એની પણ ઘણી બધી સાઈડ ઇફેક્ટ વિકૃતિઓ છે, પણ પરિણામે જેવા ગુનાઓ, જેવી દુર્ઘટનાઓ, જેવા ભયંકર અપરાધો, માફ કરજો, આપણે જાહેરમાં કહી શકીએ એવું છે, નામ સાથે યાદ કરીશ, ગુજરાતના ખ્યાતનામ ક્રિમિનલ લોયર આયુ પટેલ સાહેબ એ મંદિરમાં આવ્યા હતા, અમે બેઠા હતા. એમણે જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવે, એક ક્રિમિનલ લોયર, અનુભવી લોયર, એમ કહે છે કે ભારતની અંદર થનારા અમુક પ્રકારના ગુનાઓ કેટલા ટકા, એમણે કહ્યા આટલા પરસન્ટ ગુનાઓ અમેરિકામાં નોંધાયા જ નથી, થતા જ નથી અહીંયા. કારણ શું? આ દેશના વ્યક્તિને અપેક્ષા નથી. દીકરો બાપા પાસે આ દેશમાં અપેક્ષા નથી રાખતો. આ દેશમાં બાપ અને દીકરા વચ્ચેના કોર્ટ કચેરીના કેસ નહિવત છે. અને ઇન્ડિયામાં હું જાણું છું, દીકરાને ભગવાને અબજોપતિ બનાવ્યો હોય, સારો સત્સંગી હોય, બધું હોય, તો એ બાપુજીએ નાનો ભાઈ ગરીબ હોય અને થોડું વધારે આપ્યું હોય ને તો બાપાના ફીણ કાઢી નાખે. બોલો, શું આ સત્સંગ છે? શું આ સમજણ છે? બોલો, શું આ શાસ્ત્રની વાત અનુભવી કહેવાય? એટલા માટે આજે આ બધા ભક્તો બેઠા છે ઇન્ડિયાના, એટલે આપણે વાત કહી શકીએ. શ્રીજી મહારાજ અદ્ભુત આ બધી લીલાઓ કરે છે, આધારાનંદ સ્વામી નોંધે છે. હવે સ્વામી કહે છે, આ બધાનું કારણ છે મોહ, આ બધાનું કારણ છે આસક્તિ, આ બધાનું કારણ છે અપેક્ષા. વિષય મોહ વિરક્ત મિલે જબ હું, સાચે સંત હી
આયે કે તબ હું વિષય મોહ વિરક્ત મિલે જબ હું સાચે સંત હી આયે કે તબ હું તાકો કરે જીય જબ વિશ્વાસા. કેવા શબ્દો છે, તમે કાંતિભાઈ વિચાર કરો ક્યારે, જે કાર્ય જેટલું નિસ્વાર્થ ભાવે થાય ને, જેટલું નિસ્વાર્થ ભાવે, 100% સ્વાર્થ છોડવો અશક્ય જ નથી, પણ કોઈ 10% છોડી દે તો એના કામમાં ભગવાન 10% ભળે, કોઈ 50% છોડી દે તો એના કામમાં ભગવાન 50% ભળે, કોઈ 95% સ્વાર્થ છોડી દે તો એના કામમાં ભગવાન 95% ભળે. એટલા માટે ચાવાળો માણસ વડાપ્રધાન બની શકે છે કે એના કાર્યમાં ભગવાન ભળે છે. એટલા માટે એક માછીમારનો દીકરો દેશનો રાષ્ટ્રપતિ બની શકે છે, એની સાથે કોઈક દિવ્ય શક્તિ કામ કરે છે. એટલા માટે આપણને દેખાતો એક સામાન્ય ગરીબ ઘરનો દીકરો, સામાન્ય મહાન પુરુષ સ્વામી વિવેકાનંદ જેવા, મુક્તાનંદ સ્વામી જેવા બની શકે છે. સ્વામી વિવેકાનંદ કહેતા, ઓલ નોબલ વર્ક્સ હેવ ટુ પાસ થ્રુ ધીસ થ્રી સ્ટેજીસ, ઓપોઝિશન, રિડિક્યુલ એન્ડ ધેન એક્સેપ્ટન્સ. કોઈ પણ મહાન કાર્ય સમાજે તરત નથી સ્વીકાર્યું. આ સાગર ગ્રંથ આપણે વિચાર ન કરી શકીએ. હમણાંના લેખકો તો એવા હોય, લખતા આવડતું ન હોય, બોલતા ન આવડતું, ગમે તેમ લખી નાખે ને એટલો બધો આગ્રહ, એટલો બધો દુરાગ્રહ મારી છોપડી છપાય અને છપાયા પછી એવા પાછળ પડી જાય કે સ્વામી બે શબ્દ લખી આપવાના વિશે. આપણને થાય કે આને સાપ આપવા જેવો છે ને, આશીર્વાદ ક્યાં આપવા. પણ આ ગ્રંથના લખનારા આધારાનંદ સ્વામી વડતાલની બુરુજવાળી જગ્યામાં બેસે 13 વર્ષ સુધી, સ્વામીની પાછલી આખી જિંદગી, ઊંચું પણ સ્વામીએ જોયું નહીં હોય. આવી લાઇટો નહોતી, આજના જેવા સાધનો નહોતા, આવા કોમ્પ્યુટરો નહોતા, ત્યારે આ 1 લાખ ચોપાઈનો ગ્રંથ. તમે એક કીર્તન લખ્યું હોય ને તો ખબર પડે 1 લાખ ચોપાઈ કેમ થાય. આપણે તો હાથ માથું હલાવી શકીએ ખાલી, બીજું શું, બરાબર. અને આટલું લખ્યા પછી સ્વામીએ તો આમાં વારંવાર લખ્યું, મારા કલ્યાણ માટે લખું છું, મહારાજના રાજીપા માટે લખું છું, હું તો દાસ છું. આપણે કેટલી વાર સાંભળું, હું તો દાસ છું, દાસનો પણ દાસ છું, મારાથી શું લખાય. પણ એટલે આ શબ્દોમાં આજે ચમત્કાર છે. વચનામૃતના શબ્દો અથવા ભગવાનના સંબંધવાળા જે શબ્દો છે ને, કેવી સરસ વાત સ્વામી લખે છે, વિષય મોહથી વિરક્ત, વિષય મોહ વિરક્ત મિલે જબ હું, વિષયના મોહથી વિરક્ત એવા સાચા સંત મળે ત્યારે જીવ તેમાં વિશ્વાસ રાખી તે સંતનો અનન્ય દાસ જો થાય. હવે ઉપાય બતાવે છે, મોહની જાળ, આકાંક્ષાની જાળ, અપેક્ષાની જાળ કેવી રીતે ટળે. કેટલું સરસ છે, હું આખું વાંચી જાઉં. અને મોહને લીધે વિષયમાં જેવો પ્રેમ હોય તેવો પ્રેમ તે સંતમાં કરે, ત્યારે સંત જે જે વચન કહે તે વચનને અમૃત રસ જેવા મનાય, ત્યારે જીવની આસક્તિ નીકળે છે. કેટલી વાત બતાવી, સંત મળે, ખાલી મળે એમ નહીં, ત્યાર પછી એનો દાસ થાય, દાસ થાય એમ નહીં, એમાં હેત થાય, હેત નહીં વિશ્વાસ થાય. વિશ્વાસની એની કડવી વાત પણ કેવી લાગે, મીઠી. આને શું કહેવાય, કોઈ કહેશો કયો ગુણ કહેવાય દાદા? વચનામૃત જેને બહુ વાંચ્યો ને એને ખબર પડે. કેશો ગણેશભાઈ, વચનામૃત વાંચ્યું તો જ પકડાય એવી વાત છે. આ હિતકારીપણું, કેવું, મા બાપ સુખકારી નથી હોતા, મા બાપ હિતકારી હોય છે. દીકરાનું સુખ ન વિચારે, શું વિચારે, દીકરાનું હિત વિચારે. દીકરો બીમાર હોય, એને કડવું કાંકચ્યું પાવું પડે ને, તો હાથ પગ ઝાલીને પરાણે મોઢું ખોલીને પાઈ દે. સંત સુખકારી નથી, કેવા છે, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. સાધુ હિતકારી છે,
જીવને સુખ કેમ થાય એ ન વિચારે, એનું સારું કેમ થાય એ વિચારે. પ્રોબ્લેમ આટલો જ છે ને. આપણને બધાને શું જોઈએ છે? સુખ જોઈએ છે. અને ઘણીવાર દીકરાને તલવાર પકડવી હોય, આપણા ચિરાગ ભગત ડેલાવરવાળા, એમનો નાનો પ્રીત, એને રસોડામાં જવું ગમે, રસોડામાં ગમે તે ચૂલો ચાલતો હોય, કડિયું બડિયું પડ્યું હોય ઉપર, એકવાર તો આપણે જાણીએ છીએ રસોડામાં ગરમ તેલ પતું, દીકરો ત્યાં પહોંચી ગયો, બધા આઘા પાછા હશે, ગેસ ચાલુ અને તેલનું કડિયોને હાથ અડ્યો અને ગરમ લાગ્યું એને તો બરાબરનું, પણ કડાયું આખું માથે પડ્યું, ભગવાને રક્ષા કરી પગ ઉપર ગયું, માથું બચી ગયું. હવે પછી આ લોકો દીકરાને જવા દે ઘરમાં, રસોડામાં જવા દે, દીકરાને રડવું આવે, એને બાંધી દેવો પડે. આપણા નાના પિનાક ભગતના લવ ભગત, આ નાના દીકરાને ગાડીમાં બેસાડવાનો, કાર સીટમાં બેસાડવાનો કેટલી અઘરી મહેનત છે મેં તો જોયું છે. પિનાક ભગતને ધન્યવાદ આપવા પડે. અમે અહીંયા જોઈએ ને એક બે વખત કેટલો રડે, કેટલો રડે, પણ કાયદો છે, કાર સીટમાં બેસાડવો પડે, એને બેલ્ટ બાંધવો પડે, છોકરાને બંધાવવાનું ગમે. તો મા બાપ એને દુઃખ આપનારા છે કે એનું સારું કરનારા છે? પણ આ વાત નાના દીકરાને કેમ સમજાય? કેટલી સરસ વાત, વિષયથી વિરક્ત એવા સંત મળે, પહેલી વાત. અને વિષયમાં લંપટ જીવ સંત પણ કેવા શોધે? મહાભારતમાં લખ્યું કળિયુગના લક્ષણમાં શું શું થશે, એમાં લખ્યું કળિયુગમાં ધર્મ કે અધર્મનો નિર્ણય નહીં થાય, પોતાને જેવા ગુરુ મળ્યા હશે એના આધારે નિર્ણય થશે. બોલો, જિહાદને લોકો ધર્મ માને છે, નથી માનતા? કેમ? એને એવું મળી ગયું છે. બીજા બધા ધર્મો, કીડીને મારવું એ પણ પાપ માને છે. કળિયુગના લક્ષણમાં લખ્યું સત્ય કે અસત્યનો નિર્ણય થાય, રૂચિના આધારે નિર્ણય થશે, જેની જેમાં રૂચિ એને સાચું લાગશે. છે કે નહીં અત્યારે એવું? વિષયથી વિરક્ત સંત મળે. મુક્તાનંદ સ્વામી ને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ભાગવતજીની કથાથી કલ્યાણ થાય? સ્વામી હસતા હસતા કહ્યું, કલ્યાણ તો થાય, પણ સુખદેવજી જેવા વક્તા મળે તો. ત્યારે કહ્યું, સ્વામી પણ એમ કેમ? ચમત્કાર તો ગ્રંથમાં છે ને, એમાં પણ દેવત છે ને. ત્યારે સ્વામીએ જયમંગળ નામના હાથીની વાત કરી. એક હાથી હતો, હંમેશા એ હાથી આગળ રાખવામાં આવે એટલે રાજાનો વિજય થતો, એટલા માટે હાથીનું નામ પડ્યું જયમંગળ. ઘણા યુદ્ધો જીત્યા પછી હાથીનું મૃત્યુ થયું, રાજાને કારમાં આઘાત લાગ્યો. ત્યાર પછી એક મહાયુદ્ધ આવ્યું, હાથીના દંતસૂળ મૂકી રાખેલા, મોટા રથની અંદર આગળ દંતસૂળ બાંધી અને રથ ચલાવ્યો તો પણ રાજા હારી ગયો. હાથીના દંતસૂળથી વિજય ન થાય, વિજય કેનાથી થાય? હાથી જોઈએ. શાસ્ત્રો આ જ છે, કલ્યાણ આમાંથી જ છે. પણ આમાંથી કલ્યાણ ક્યારે પ્રગટ થાય? એવા સંત મળે જે શાસ્ત્રને સમજાવે, ત્યારે એમાંથી કલ્યાણ પ્રગટ થાય છે. સારંગપુરનું 11મું વચનામૃત, જેની આપણે ગઈકાલે થોડી વાત કરી હતી, નારાયણ મામા જેવા અનાદિ મોટા મુક્તોએ આ વચનામૃતને વારંવાર યાદ કર્યું. મહારાજે કહ્યું, સદગુરુ, મહારાજના શબ્દો, સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને અતિ દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય. કેને કરીને? સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને. લોયાનું વચનામૃત 9મું, મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને ઉપજાનો શું હેતુ છે? ત્યારે મહારાજે જ્ઞાન ઉપજાનો હેતુ કહ્યો કે સત્પુરુષ થકી સત્શાસ્ત્રનું શ્રવણ કરે ત્યારે જ્ઞાન ઉપજે છે, સાચું જ્ઞાન પ્રગટ થાય છે, કલ્યાણ કરે એવું જ્ઞાન પ્રગટ થાય છે. લોયાનું વચનામૃત 11મું, મહારાજ એમ વાત કરી, અસત્પુરુષ તો સત્શાસ્ત્ર થકી પણ અવળી સમજણને ગ્રહણ કરે છે, માટે ક્યારેય પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું શ્રવણ કરવું નહીં. અત્યારે યુટ્યુબમાં તો એવા બાબાઓ નીકળી પડ્યા છે બધા, ભારતના નિર્મલ બાબા, ખબર છે ને, પાકીટ ખોલો, કૃપા આ રહી હેલો,
ત્યારે દુઃખ થાય કળિયુગનું લક્ષણ છે. આટલી વસ્તુ યાદ રાખીએ, વિષયથી વિરક્ત હોય એવા સંત મળે, સંત મળે પછી એની આગળ દાસ થાય. આપણે રોજ ગોળીનું પદ ગાઈએ છીએ, સંત સમાગમ કીજે નિસદિન સંત સમાગમ કીજે. કેવી રીતે કરવાનો છે? અંતર કપટ માન મેટકે અપના, અંતર કપટ મેટકે અપના, લેવું નકું મન દીજે. પહેલાં કપટ છોડવાનું છે, પછી પોતાનું મન ખોલી સંત પાસે નિખાલસ થવાનું છે. માન તજી સંતન કે મુખસે પ્રેમ સુધારસ પીજે, આટલું જીવ કરે ને તો બ્રહ્માનંદ સ્વામી કે ભવ દુઃખ ટળે, બળે સબ દુષ્કૃત સબવિધ કારજ સીધે. જો તો ખરા, બ્રહ્માનંદ કહે સંત કી સોબત જન્મ સુફલ કરી લીજે સંત સમાગમ. આ એક જ પદની અંદર સ્વામીએ કેટલું લખી નાખ્યું. પ્રથમનું વચનામૃત 58મું, મહારાજે પૂર્વના મલિન સંસ્કાર કેમ ટળે, મોટા સત્પુરુષ રાજી થાય ત્યારે, મોટા સત્પુરુષ રાજી કેમ થાય? મહારાજ કહે એની આગળ દાસ થાય, ગુલામ થઈને રહે, નિષ્કપટ ભાવે વર્તે, માન આદિક દોષોને દાબીને વર્તે, ત્યારે મોટા પુરુષ રાજી થાય. પૂર્વના અતિ મલિન સંસ્કાર નાશ પામે, રંક હોય તે પણ રાજા થાય, માથે મોટું વિઘ્ન આવનાર હોય તે પણ દૂર થાય. બોલો, સદાશિવભાઈની વાત આપણે જાણીએ છીએ, ખંભાતમાં હવેલી બનાવી, ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરવા આવ્યા. સાધુ તો કેવા છે, વૈદ્ય છે. સ્વામીને લાગ્યું હવેલી ખંભાતમાં નહીં હૈયામાં બનાવી હોય એવું લાગે છે. સ્વામીને લાગ્યું આ મોહ છે ભગતનો. અને ઘણા હરિભક્ત સંતો પાસે આવીને વાતો કરતા હોય ને, આમ એવું છે એને પોતાને ખબર ન પડે પણ સામેવાળા બધાને ખબર પડી જાય કે ભગત. અને વાત કરવા કરવામાં ઘણાને વિવેક જ ન રહે. બોલો, મારે કહેવાય નહીં, એ વાત કરતાં કરતાં પાછા એના દીકરાની વાત તો ખરી પણ એના ઘરવાળની વાત એ ચાલુ કરી દે, અને એવી વાત કરે વિવેક વિનાની જે વાત સાધુ પાસે સમાજ પાસે ન કરવી જોઈએ. આ કેનું રૂપ છે? મોહ અને આસક્તિનું રૂપ. ગોપાળાનંદ સ્વામીને લાગ્યું, સ્વામીએ પોતાની સાથે રાખ્યા. એમાં હવેલી સળગી ગઈ આપણે જાણીએ છીએ, ચિઠ્ઠી આવી, ગોપાળાનંદ સ્વામી નીચે મૂકી દીધી. થોડા દિવસ કથા વાર્તા રોજ સ્વામી કરે ને સાંભળે, અને પરિણામ એ આવ્યું પછી તો હવેલીને યાદ કરતા બંધ થઈ ગયા, હવેલી જાણે કે ભૂલાઈ ગઈ. સ્વામીએ સામેથી પૂછ્યું, ભગત તમે તો અમને લેવા માટે આવ્યા છો, હવેલીમાં પધરામણી કરાવવાની છે. અરે સ્વામી, આ તો બધું મારું અજ્ઞાન હતું, તમારા જેવા સંતનો રાજીપો મળ્યો, તમારા દર્શન થયા, તમારો આ સત્સંગ મળ્યો, આનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ નથી. સ્વામીને લાગ્યું કે હવે તો બધું નીકળી ગયું. સ્વામી કહે તો પણ હવે હવેલીને તમે યાદ કેમ નથી કરતા? અરે સ્વામી, આ તો બધું માટીમાંથી થાય અને પાછું માટીમાં માટીમાં જાય, બધું માટીમાંથી થાય છે. સ્વામી કે ભગત બોલો છો ખરેખર સાચું છે, ધારો કે તમારી હવેલી માટીમાં મળી જાય તો? અરે સ્વામી, તો મળવાની જ છે, આજે નહીં તો 5-50 વર્ષે. સ્વામી કે 50 વર્ષ ને આજે ના આજે મળી જાય તો શું થાય તમને? સ્વામી કંઈ ન થાય. હા સ્વામી, ચિઠ્ઠી આપી લો, વાંચો. સ્વામીનો આભાર માન્યો. સ્વામી જો 15 દિવસ પહેલા ચિઠ્ઠી આપી હોત ને તો હવેલીની જોડે મારે પણ માટીમાં મળવાનો વારો આવી જાય. વાડા સિનોર એટલે બાલા સિનોર, તેના ખુશાલભાઈ ભટ્ટ હતા. ગોપાળાનંદ સ્વામી નામ પણ ખુશાલ ભટ્ટ, આમનું નામ પણ ખુશાલ ભટ્ટ. સ્વામી માતિશય હેત, સ્વામીની આજ્ઞાથી સત્સંગ થયેલો, ગામમાં કથા વાર્તા કરે. આજે પણ બાલા સિનોરમાં કાછિયા ભક્તો અને બ્રાહ્મણ ભક્તોનો સત્સંગ બહુ મોટો છે. આજે પણ વસંત પંચમીનો સમય બહુ સારો ત્યાં થાય. અમે સંતો 1-2 વખત ગયા છીએ, મને યાદ છે. ખુશાલભાઈ યુવાન અવસ્થામાં ગર્ભંગ થયા, એમના ઘરના ધામમાં જતા રહ્યા. સહજ છે, યુવાન અવસ્થા હોય, સ્ત્રીની આસક્તિ હોય, એમાં સ્ત્રી મૃત્યુ પામે. આસક્તિ તો મૃત્યુ પામવાની નથી, આસક્તિનો સ્વભાવ એવો છે, આસક્તિ જેને જેમાં હોય ને એ વસ્તુ એનાથી દૂર કરવામાં આવે એની આસક્તિ બમણી જોર કરે. એવા પાગલ બની ગયા, બીજું લગ્ન કરવા તૈયાર થયા. ગામના ભક્તોને ગમ્યું નહીં, કથા વાર્તા કરે, મોટી મોટી ભગવાનની વાતો કરે, ત્યાગ વૈરાગ્યની વાતો કરે, ને હવે શું કર્યો,
ગમ્યું નહીં ભક્તોને, સ્વામી પાસે આવીને ફરિયાદ કરી ખાનગીમાં. ગોપાળાનંદ સ્વામી તો જાણે મહાન ભગવાન જેવા સંત, સ્વામીને ખબર કે હવે આનો આ રોગની શું દવા કરવી. એટલે સ્વામીએ ખાલી કહ્યું કે સમાચાર મોકલ્યા કે સ્વામી બોલાવે છે, એમ તમે કહેજો, અમારામાં હેત છે એટલે આવશે. સ્વામીના દર્શન કરવા માટે આવ્યા, મનમાં એવું હતું કે સ્વામીની પાસે જઈ આશીર્વાદ લઈ લઈએ, નક્કી તો બધું કરી નાખ્યું હતું, હવે ખાલી ચાંદલા કરવાના હતા. મનમાં આનંદ હતો, મયારામ ભટ્ટની વાત છે ને કે લગ્નના આશીર્વાદ લેવા માટે રામાનંદ સ્વામી પાસે આવેલા, એમ આ ખુશાલભાઈ સ્વામીના સમાગમ કરવા માટે આવે. સ્વામીએ એક મહિનો સુધી પોતાની સાથે રાખ્યા, એવી કથા વાર્તા, ભગવાનની વાતો, ભગવાનનો મહિમા ભગવાનની મૂર્તિમાં જોડ્યા. સંસાર અસાર કરી નાખ્યો, જગત નાશવંત કરી નાખ્યું. મરેલા કૂતરાનો સડેલો ઢગલો હોય, એક તો કૂતરા હોય એ મરી ગયા હોય અને એમાં સડી ગયા હોય, એને જોવાની કોઈને ઈચ્છા થાય? ક્યારે થાય? કદાચ ત્યાંથી નીકળવું પડે તો પણ, નાક આંખ બધું સંકોચીને ત્યાંથી નીકળી જાય કે નહીં? સંસાર આવો સડેલો આના કરતાં પણ વિકૃત છે, પણ ભગવાને મોહ નામનું તત્વ એક મૂક્યું છે એની અંદર, એટલે આ બધું મીઠું લાગે છે. મોહ જો એમાંથી નીકળી જાય તો આ બધા સડેલા કૂતરાના ઢગલા જેવું જ છે આ દુનિયામાં. આવા સંત મળે, સંતનો દાસ થાય, એમાં હેત થાય, એનો વિશ્વાસ થાય, કડવી વાત કરે તો પણ અમૃત જેવી લાગે, હિતકારી સંત દેખાય, તો શું થાય? પછી એનો મોહ છે ને એ નીકળી જાય. પરંતુ હવે સાંભળજો, હિતકારી સંત તેને ચેતવી દે, છતાં વિષયમાં મોહને લીધે જીવને સંતના વચન મનાતા નથી. કારણ કે પરમ વિવેકીને હિત કરનારા સંત અનેક વાતો કરે, પણ જો તેમાં હેત ન હોય તો બધી હિતકારી વાતો જીવને શત્રુ જેવી લાગે. બધાનું મૂળ શું છે? હેત. હેત વગર કોટી ગણું જ્ઞાન કહેવામાં આવે તો પણ હેત થયા સિવાય સમજણવાળી કરોડો વાતો જીવને વજ્ર સમાન ઘાતક લાગે. આ વાત કેટલી બધી વખત આવી, કેટલી વાર મુક્તાનંદ સ્વામીને મહારાજે ટકોર કરી, સ્વામી હેત ન હોય ને તો, સાત વાર સાચી વાત હોય ને તો પણ જીવને કડવી ઝેર જેવી લાગે, અને જેને જેમાં હેત હોય ને તો ઝેર જેવી વાત હોય તો પણ કેવી લાગે? મીઠી મધ જેવી લાગે. ગુણાતાનંદ સ્વામીની વાત, જૂનાગઢ મંદિરનું કામ ચાલે, પાલખ બાંધવાનો હતો અને કડ્યો થોડો અવળચંડો, ટાઈમે હાજર ન થયો, 15 માણસો આવી ગયા કામ કરવા માટે. સ્વામીને સમાચાર મળ્યા, સ્વામીને થયું કામ થોડું ચાલે, સ્વામી જાતે ગયા. પેલો તો ઊંઘી ગયેલો, આળસુ હતો, પ્રમાદી હતો. સ્વામીએ કહ્યું, અરે ભાઈ 15 માણસો ઊભા છે, થોડી વાર આવી જાઓ, પાલક બાંધી દો, મંદિરનું કામ અટકે છે, આમ કંઈ ચાલતું હશે? ખીજાઈ ગયો. દરરોજ અમારી પાસે કામ કરાવ્યા કરો છો, અમારે ક્યારેક આરામ કરવો જ નહીં, અમને ક્યારેક થાક લાગે જ નહીં, નથી આવવાનો, જાઓ. સ્વામીને થયું આમ તે કંઈ ચાલશે? પણ સ્વામી તો આ બધા ભગવાનને ધારેલા સંત હતા ને, ભગવાનને સંભાળીને ચાલનારા હતા ને. સ્વામીએ બરાબર વિચાર્યું, સંતોને પૂછ્યું, પેલા કડિયાને કયા સંતમાં હેત છે? એક નાના સાધુ જોડે બહુ એને બેઠું હેત, એમને બોલાવ્યા. તમારું માને? અરે સ્વામી તમે કયો એ બધું મનાવું, કેવી અવળાઈ કરે છે, આ 15 માણસો આવી ગયા છે, કામ અટક્યું છે, ખોટી થઈ રહ્યું છે, અને અમે ગયા, હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યા, આવતો ને સ્વામી હમણાં બોલાવી લાવું. સાધુ દોડતા દોડતા ગયા, સૂતો તો પહેલા તો લાત મારી એને. જેવું શાસ્ત્રમાં કહેવાયું છે કે મોટા સંતોએ કહ્યું છે એવું કહું, બરાબર? એક તો લાત મારી, બરાબર, અને તુકારે તોછડા શબ્દ બોલાવ્યા, સાલા ખબર નથી પડતી તને, આવડા મોટા સંત સ્વામી પધાર્યા જાતે, તને હાથ જોડ્યા, ભાઈ બાપા કરે, સમજણ શું પડે? હાથ જોડીને ઊભો થઈ ગયો, હા સ્વામી આવું આવું, હા બોલો. દોડતો દોડતો આવ્યો અને પાલક બાંધીને જતો રહ્યો. સ્વામી આ વાત બરાબર યાદ રાખી, ગુણાતાનંદ સ્વામી કે હેતનું આવું છે, લાત મારે તોય મીઠી લાગે, ગાળ દે તોય મીઠી લાગે, અને હેત ન હોય તો ગુણાતાનંદ સ્વામી જેવા હાથ જોડે તોય. વડતાલનું વચનામૃત 11મું, શ્રીજી મહારાજા બેઠી વાત કરી, લોકમાં એવી રીત છે જેને જેમાં હેત હોય તેને તેનો ક્યારે અવગુણ ન આવે અને તેને તેની વાત મનાય.
એમ જ્યારે જો સત્પુરુષમાં હેત થઈ જાય તો એનો અવગુણ પણ ન આવે અને એની વાત મનાય. પછી મહારાજ જે છેલ્લું બોલ્યા ને અદ્ભુત બોલ્યા, સત્પુરુષને વિશે હેત છે એ જ આત્મદર્શનનું કારણ, સત્પુરુષના મહિમા સમજવાનું કારણ અને પરમાત્માના દર્શનનું પણ એ જ કારણ છે. એટલે મહારાજ કહે છે ભગવાનમાં હેત નથી તો ગમે એવી જ્ઞાનની વાત હોય તો પણ વજ્ર જેવી ઘાતક લાગે. કદાચ ભગવાન પોતે આવીને જીવની પ્રકૃતિ ધાર્યું ન કરવા દે અને પ્રકૃતિને મરોડે અને સમજાવીને કહે તો પણ જીવ ક્યારેય માને નહીં, કારણ કે અનાદિકાળથી જીવનો સ્વભાવ જ એવો છે, તેથી જીવ પ્રમાદી છે, ભગવાનનું પણ ન માને. કરોડો મનુષ્ય જ્યારે ભેળા થાય ત્યારે તેમાં એકાદ મોક્ષ ભાગી જીવ નીકળે. કોટી જન ભેગે હોવે જબ હું મોક્ષ ભાગી એક નિકસે તબ હું, કોટી જન ભેગે હોવે જબ હું મોક્ષ ભાગી એક નિકસે તબ હું, અતિ દુર્લભ મોક્ષ ભાગી કહાવે ઘર ઘર સો નહીં રહાવે. કરોડો મનુષ્ય ભેળા થાય એમાં એકાદ જીવ મોક્ષ ભાગી નીકળે છે. મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતઃ. ગીતાજીમાં પણ ભગવાન કહે છે કરોડો માણસોમાં કોઈક જ જીવ મોક્ષના માર્ગે ચાલે છે, બાકી આખી દુનિયાનો પ્રવાહ ભગવાને એવો કર્યો છે. ને વચનામૃતમાં મહારાજ એમ કહે ભગવાને કળ ચડાવી છે સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં હેત થાય. આ હેતરૂપી માયાનો પ્રવાહ છે, જેમ પાણીના પ્રવાહમાં કરોડો જીવજંતુ લાકડાઓ તૃણ ઘાસ તણાતું હોય ને આખી દુનિયા માયાના પ્રવાહમાં તણાઈ રહી છે. બોલો, મોક્ષ ભાગી જીવ અત્યંત દુર્લભ છે, ઘેર ઘેર નથી હોતા. જીવોના જીવન પ્રાણ એવા ખુદ ભગવાન જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે તેઓ ધારે તેમ કરે છે અને અભાગ્યા જીવ તો રોતા રહે છે. ધાર્યું એક ભગવાનનું થાય છે, બીજા કોઈનું લેસ માત્ર થતું નથી. વળી બીજા જેટલું પોતાનું ધાર્યું કરે છે એટલું દુઃખ ભોગવે છે. ભગવાનની માયા અતિ બળવાન છે, તે જીવને દુઃખમાં પણ અત્યંત સુખ મનાવી દે છે. આપણા સંતોએ કેવા કેવા દ્રષ્ટાંતો આપ્યા. કોઈને ખરજવું થાય, ખરજવાનો નિયમ એવો છે એને અડો નહીં તો એની મેચે સારું થઈ જાય, પણ ચાલે અડ્યા વગર શું થાય. આપણા સંતોએ દ્રષ્ટાંત આપ્યું, વાંદરો હોય ને વાંદરો એ પડે, નાનું ચાંદું પડે ને એટલે બધા ખબર કાઢવા આવે. જે ખબર કાઢવા ને ભાઈ ક્યાં વાગ્યું, તે કે પગે વાગ્યું, કેટલું વાગ્યું એટલે ખોલી ખોલીને જોવે. હવે ખબર લેવા આવ્યા છે કે ખતમ કરવા આવ્યા છે, અને ખરજવું થાય નાના દીકરાને. બાળક ચંચળ હોય એમાં ખરજવું થાય અને પછી એવી ખંજવાળ આવે એવી ખંજવાળ આવે, પણ એને ખંજવાળે એટલે વધે, ખંજવાળે એટલે સ્પ્રેડ થાય, એને ન અડે એમાં જ સુખ છે. એમાં માયાનો રોગ એવો છે ને, આસક્તિનો રોગ એવો છે ને, આસક્તિ આસક્તિ હે લેકિન જા નહીં સકતી. ભગવાનની માયા અતિ બળવાન છે, તે જીવને દુઃખમાં પણ અત્યંત સુખ મનાવી દે છે, દુઃખમાં પણ અત્યંત સુખ મનાવી દે છે. તેને લીધે અનંત બ્રહ્માંડો જીવોથી સદા ભરેલા રહે છે, અર્થાત મોક્ષ પામીને અક્ષરધામમાં જતા નથી. કોઈ કાળે જીવને જ્યારે મોક્ષનો ખપ થાય છે ત્યારે બધા માયિક ભોગોને ઝેર જેવા માનીને અતિશય તપ કરવા લાગી જાય છે. જેને જેને આ વાત સમજાય છે ને એણે જગતને ઝેર જેવું જાણી લીધું છે. હરિબિન ચાહન રખત જેહા શ્રીહરિ નિકટસો બસત હે તેહા, હરિબિન ચાહ જીતનો જાકુ તીતનો દૂર રખત હરિ તાકુ. ભગવાન સિવાયની બીજી કાંઈ ચાહના ન હોય તે જ શ્રીહરિની સમીપે રહે છે. જેને જેટલી શ્રીહરિ સિવાયની ચાહના હોય તેને શ્રીહરિ એટલો દૂર રાખે છે. ભગવાન જ્યારે જીવના કર્મનું ખાતું તપાસે ત્યારે તેનો પૂરો હિસાબ મળે છે. જીવ જ્યારે સંતની સેવા કરે છે ત્યારે તરત જ ભગવાન તે જીવનો ઉદ્ધાર કરે છે. લો, એક સેવા
બીજું સત્સંગ અને ત્રીજું સ્મરણ. આ ત્રણ સાધન એવા છે ને જીવને બ્રહ્મરૂપ કરી નાખે, કરોડો જન્મની કસર કાઢી નાખે. એક સેવા, પણ સેવા કેવી રીતે કરવી એ સમજાય કેનાથી? સત્સંગથી, મહિમાથી સેવા કરવાની છે, દાસભાવે સેવા કરવાની છે, હનુમાનજીની જેમ સેવા કરવાની છે. બાકી આજે સેવા શબ્દ છે બહુ સારો, પણ સેવા શબ્દ એટલો છેતરામણો છે ને, સેવાના નામે આ દુનિયામાં કેટલા લોકો છેતરાઈ જાય છે, છેતરાય છે, અત્યારે ચાલે જ છે. સેવા, સત્સંગ અને સ્મરણ આપણે ઘણી વાર કથામાં શ્રવણ કર્યું, ઘણી વાર. કેટલી અદ્ભુત વાત, જ્યારે સંતની સેવા કરે છે ત્યારે તુરંત ભગવાન તે જીવનો ઉદ્ધાર કરે છે. આપણે કેટલી બધી વાતો સાંભળી, સંતો નીકળ્યા હતા, સંતોને જાણી, મામાના સાધુ છે એમ જાણી, અને સાધુને રોટલા બપોરના બે આપ્યા, સાધુઓ જમી લીધું, આ જીવનો અંતકાળ આવે, સ્વર્ગના દેવો એને લેવા માટે આવે, સ્વર્ગમાં જાય, વિચાર થાય, હું સ્વર્ગમાં કેમ આવ્યો? તમારા મામાના સાધુને જમાડ્યા હતા એટલે. હું સ્વર્ગમાં આવ્યો ખાલી સાધુને જમાડ્યા તો મારા મામા ક્યાં જવાના? ખબર છે ને વાત, મારા મામા સાધુ બની ગયા એ ક્યાં જશે? અરે એ તો અક્ષરધામમાં, અક્ષરધામ કેવું હોય? અરે અક્ષરધામની આગળ તો આ સ્વર્ગનું સુખ. એ તે વૈ નિર્યાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ, ભગવાનના ધામની આગળ તો આ નરક જેવું છે સ્વર્ગ. અરે અરે અરે, જો પહેલા ખબર હોત તો બુકિંગ ત્યાંનું જ કરત ને. નક્કી કર્યું મામાને મળવું છે અને અક્ષરધામનું એડ્રેસ લેવું છે. મામા તો સાધુ બનેલા, વિજ્ઞાનદાસ સ્વામી નામ, આને તો કંઈ ખબર નહીં. અને સ્વર્ગમાંથી વિમાન લઈને અડધી રાત્રે આવે, ખબર છે ને તમને વાત? વિજ્ઞાનદાસ સ્વામી સાંજે ધ્યાન કરતા હોય, માનસી પૂજા કરતા હોય, અડધી રાત સુધી ભજન કરતા, દૂર ઉભા ઉભા હાથ જોડીને બૂમો પાડે, રત્ના મામા, રત્ના મામા, એકવાર મારી સામે જુઓ ને, એકવાર મારી સાથે વાત કરો ને. સ્વામી આંખ પણ ન ખોલે. બે દિવસ, ત્રણ ચાર દિવસ આમ થયું, સ્વામી મૂંઝાયા. અને વિજ્ઞાનદાસ સ્વામીને એમ થયું કે હવે ગોપાળાનંદ સ્વામીને પૂછવું પડશે આ શું છે. એટલે સ્વામી એક દિવસ કીધું કે સ્વામી, રાત્રે આવી રીતે કોઈક આવે છે, પૂર્વાશ્રમના નામથી મારી સાથે દરરોજ વાતો કરવા ઈચ્છે છે, હું તો આંખ પણ ખોલતો નથી, તો સ્વામી આપ કહો તેમ કરું. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, તમારો પૂર્વાશ્રમનો ભાણિયો આવી રીતે સાધુને જમાડેલા, સ્વર્ગમાં ગયો, આવી એની ઈચ્છા થઈ, એને થયું ખાલી સાધુને જમાડ્યા ને હું સ્વર્ગમાં પહોંચી ગયો, આ હા આ બધું જોયું, આટલું મળ્યું. વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે રાજાના ગોલાને, નોકરને, નાનામાં નાના નોકરને રહેવાની જો સાત માળની હવેલી હોય તો આપણા મનમાં શું વિચાર આવે? હા, રાજાના મહેલો કેવા હશે, થાય ને? અક્ષરધામ કેવું હશે, ત્યાં કેવી રીતે જવાય? આ એને જિજ્ઞાસા છે. ભલે તમારો પૂર્વાશ્રમના નામથી તમને યાદ કરે છે, મુમુક્ષુ જીવ છે, તમે વાત કરજો, એના પ્રશ્નનો જવાબ આપજો. હું કહેવા એ માગું છું, ફક્ત સાધુને બે રોટલા આપીને જમાડેલા, પણ હૃદયથી જેણે સેવા કરી, સાચા સમયે જેણે સેવા કરી, સંત કે ભક્તની સેવા કરી, ગાય કે ગરીબની સેવા કરી, નિસ્વાર્થ ભાવે કરેલી સેવાનું એટલું મોટું ફળ છે. સ્વાર્થ રાખીને કરેલી સેવાનું ફળ ઓછું છે. અને જીવનો મોક્ષ થવાની એક રીત નથી, એ પણ તીવ્ર, મધ્યમ ને મંદ ત્રણ પ્રકારની રીત છે. જેવી સેવા કરી હોય મોક્ષ પણ જીવનો તેવો થાય છે. વાત આવી ગઈ? સ્વાર્થે કરીને કરે તો એટલું ફળ મળે, નિસ્વાર્થ ભાવે કરે તો એટલું ફળ મળે, અને મહિમાથી કરે તો એટલું મોટું ફળ મળે. મોક્ષ માટેનો તો એક જ માર્ગ છે, જે નિસ્વાર્થ ભાવે સંતની સેવા કરે. જે જીવ જેવી સમજણવાળો હોય તેનો મોક્ષ ભગવાન તે અનુસારે કરે છે. જીવ બુદ્ધિમાં જેવો ઠરાવ કરે તે પ્રમાણેનો મોક્ષ ભગવાન તેને ભાવથી આપે છે. શ્રીહરિ જેની જેવી રુચિ હોય તેનો તેઓ મોક્ષ કરે છે. શ્રીહરિની મોક્ષ કરવાની રીત અનંત છે, તેનો પાર તો અક્ષર આદિ પણ પામી શકતા નથી. સ્વયં જીવ હોવા છતાં જે મોક્ષનો નિર્ધાર કરે છે તેને તો શ્રીહરિ અત્યંત ગમાર અને મૂર્ખ ગણે છે. પોતે પોતાની મેળે કલ્યાણ નક્કી કરી લે, મન સ્વાદે માળા ફેરવે,
ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં તો કલ્યાણ કેમ થાય? જીવ સત્સંગ કરે છે સ્વભાવમાં રહીને, સેવા કરે છે સ્વભાવમાં રહીને, વાત સાંભળે છે પણ સ્વભાવમાં રહીને. પેલું કહેવાય છે ને કે ઘણા શ્રોતા તો કથામાં આવ્યા હોય, પહેલેથી બધું નક્કી કરીને આવ્યા હોય, એને રૂચિ હોય એટલું કથામાંથી ગ્રહણ કરે, આવી રીતે કથા શ્રવણ કરે, એને ક્યારેય કથાનું ફળ મળતું નથી. ભાગવતજીની કથા થઈ, નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિ કથા સાંભળતા હતા. ગોકર્ણજી પણ, આ કથા ભાગવતજીમાં બહુ પ્રસિદ્ધ કથા છે ને, અને એ સમયમાં કહેવાય છે પરીક્ષિત એકનું કલ્યાણ થયું, બાકી કોઈનું ન થયું. ગોકર્ણે ભાગવતની કથા કરી ત્યારે ભગવાનનું વિમાન આવ્યું છે પ્રત્યક્ષ, ધંધુકારીનું એક ભૂતનું કલ્યાણ થયું. ગોકર્ણે પ્રશ્ન પૂછ્યો છે, અરે પ્રભુ, કથા મેં વાંચી, આટલા બધા જીવોએ સાંભળી, તો કલ્યાણ ખાલી પ્રેત એકનું જ? ત્યારે ભગવાનના વૈકુંઠના દૂતોએ કહ્યું કે જેણે જે ભાવથી કાર્ય કર્યું હોય ભગવાન તેને તેવું ફળ આપે છે. તમે કથા કરી પણ તમારા હૃદયમાં પહેલેથી એવું તાન હતું કે મારે ધંધુકારીનું કલ્યાણ કરી નાખવું છે. તમે એવા આશયથી કલ્યાણ કથા નહોતી શરૂ કરી કે મારું કલ્યાણ થાય. ગોકર્ણે પોતાની ભૂલ સ્વીકારી. સાંભળનારા બધા કે આ પુરાણી જી કથા કરે છે, ચાલો આપણે કથામાં જઈએ, પણ શા માટે જઈએ, શું કરવા જઈએ કંઈ ખબર નહોતી. આખી સભામાં એક પ્રેત, આ ભૂત પીડાતો હતો, એણે અતિ અહોભાવ મહિમાભાવથી કથા સાંભળી તો ભૂતનું કલ્યાણ થયું, બોલો કોનું? અને ભગતનું કલ્યાણ ના થયું. ભગવાન ભાવના પ્રમાણે ફળ આપે છે. ભગવાન આપણા કર્મ સામે નથી જોતા, પણ આપણે કર્મ કયા આશયથી કરીએ છીએ એના સામે ભગવાન બહુ જુએ છે. બહુ સમજવા જેવી વાત છે, આ જગતમાં બધું ઉપરના આટા ટોપથી નક્કી થાય છે. આપણું બોલવાનું, આપણા કપડા, આપણી રહેણી કહેણી, બધું એના આધારે નક્કી થાય છે. અને ભગવાનને ત્યાં બધું આપણા અંતરના આધારે, આપણું હૃદય કેટલું ચોખ્ખું છે, હૃદય કેટલું નિર્મળ છે, હૃદય કેટલું પવિત્ર છે, એના આધારે નક્કી થાય છે. આખી રીત જુદી છે, આ લોકની જુદી છે, ભગવાનની જુદી છે. ઘણીક વાર ઉપરથી દેખાતા હોય ચણિયા બોર જેવા, પણ અંદર શું હોય? ઠળિયા હોય. અને ઘણી વાર ઉપરથી નાળિયેર જેવું દેખાતું હોય, છોતરા હોય, કડક છાલ હોય, પણ અંદર ઉતરો તો શું નીકળે? મીઠું ટોપરું નીકળે. એટલે ઉપરથી, ગઈકાલની કથામાં પણ વાત આવી હતી કે ઉપરથી ક્યારેય પણ કોઈના અંતરનું માપ કાઢવું નહીં, બોલ ઉપરથી કોઈનો તોલ ન કરવો. વચનામૃતમાં મહારાજ કહે 6 મહિના રહ્યા પછી નક્કી કરવું આ સારો કે ખરાબ. આપણે કોઈકની વિશે 1 સેકન્ડમાં સારાપણાની ભાવના કરીએ તો પણ છેતરાશું, ક્યારેક કોઈકની 1 સેકન્ડમાં ખરાબ છે એવી ભાવના કરશું તો પણ છેતરાશું. વચનામૃતમાં મહારાજે રામાનંદ સ્વામીને યાદ કરીને વાત કરી. મહારાજ કે અમારી પ્રકૃતિ તો એવી છે, અમે કોઈક ઉપર જલ્દી રાજી પણ નથી થતા, કોઈક ઉપર અમે જલ્દી કુરાજી પણ નથી થતા. તે ઘણીક વાર એનું સારું કર્મ જોઈએ ત્યાર પછી અમે રાજી થઈએ છીએ, અને ઘણીક વાર અમે તપાસ કરીએ કે બરાબર નથી કરતો ત્યાર પછી અમે એના ઉપર કુરાજી થઈએ છીએ. માટે જે જીવ પોતે પોતાનો મોક્ષ નક્કી કરી લે, ભગવાન તેને મૂર્ખ ગણે છે. જે ભક્ત શ્રીહરિને મરજીને ઓળખે છે તે પરમ એકાંતિક ભક્ત કહેવાય છે. હરિ કો રખત વિશ્વાસ હિ એકા, સબસે અધિક કહત જો વિવેકા. હરિ કો રખત વિશ્વાસ હિ એકા, સબસે અધિક કહત જો વિવેકા. કેટલી મોટી વાત આવી! ભગવાન શ્રીહરિનો જ વિશ્વાસ રાખે છે તેને સૌથી મોટો અધિક વિવેક કહેવાય છે. શ્રીહરિવર જેને જે રીતે રાખે તેણે હંમેશા આનંદથી રહેવું. શ્રીહરિવર જેને જેવી રીતે રાખે તેણે હંમેશા આનંદથી રહેવું. તેમ રહેનાર ભક્ત અક્ષરથી પણ શ્રેષ્ઠ કહેવાય છે. કેવી મોટી વાત! સાંભળો સાંભળો. અને તેથી અક્ષર પણ તેની આગળ શિર ઝુકાવે છે. કોની આગળ? આવી રીતે વિવેકવાળો હોય. કેવો વિવેક? ભગવાન જ્યાં રાખે
ભગવાન જેવી રીતે રાખે, હું યાદ કરું છું ને ડોંગરેજી મહારાજ એમ કહેતા, ત્રણ પ્રકારની સાધના મોટામાં મોટી સાધના છે. ભગવાન જ્યાં રાખે ત્યાં રહેવું, જેમ રાખે તેમ રહેવું, અને જેટલામાં રાખે એટલામાં રહેવું. આટલું જેને આવડી ગયું ને એણે બધી સાધના કરી લીધી. આજનો પ્રશ્ન જે છે, ભારતવાળા બધા રાહ જોઈને બેઠા છે કે નહીં, જો અમેરિકાના વિઝા મળી જાય ને તો અહીંયા શું પૈસાના ઝાડવા છે કે હલાવશું એટલે સીધા ઢગલા જ થશે એવું છે? ગણેશભાઈ અમેરિકાવાળા દુઃખી છે, હવે એ બધા વિચાર કે આપણે ચંદ્ર ઉપર પહોંચીએ તો સારું છે. હમણાં ટેસ્લા કંપનીએ ચાલુ કર્યું છે મિશન, થોડા વર્ષો પછી ચાલુ પણ થશે, ત્યાં બંગલાઓ શરૂ થશે. મને લાગે સૌથી પહેલાં પટેલિયાઓ જ પહોંચશે એવું દેખાય છે અત્યારે તો, કે પટેલને આ પૈસાનો પાવર આપણે જાણીએ છીએ. કોઈ બહુ સરસ કહ્યું છે, ગામ બદલવાથી, કપડાં બદલવાથી, ગાડી બદલવાથી, ઘર બદલવાથી, ઘરવાળા બદલવાથી સુખી નથી થવાતું, સુખી થવા માટે તો સ્વભાવ બદલવાની જરૂર છે. આપણી દશા કેવી છે? સ્વામી આ ગામમાં ફાયવું એટલે બીજા ગામમાં, પણ ભલા માણસ ફાયવું એનું કારણ શું છે? એ તો બદલો નહીં, સુખી થાય. પેલા મિયાજી એમના મુલ્લાજી પાસે પહોંચ્યા કે મુલ્લાજી અમારે ઝઘડો થયો, શેનો? મસ્જિદની બહાર કૂવો, કૂવામાં કૂતરું પડ્યું છે. મસ્જિદમાં જતા પહેલાં હાથ ધોવે લોકો, હજુર ધોવાની જરૂર નથી લોકોને, હાથ પગ ધોઈને જ જવાનું, કાયદો છે બહુ કડક, આજે પણ પાળે છે લોકો, હાથ પગ ધોયા વિના પ્રવેશ ન કરે, બાકી ગમે તે કરે, કીધું હોય તો જોરદાર કરે. એટલે હાથ પગ ધોઈને જવાનું કાયદો હતો ને, એમાં કૂવામાં કૂતરું પડેલું અને મરી ગયેલું, બરાબર ગંધ આવે એટલે અમુક ક્યાંને કાઢવું જોઈએ, અમુક ક્યાં ના કઢાય. ઝઘડો થયો કે આ પાણી પવિત્ર કહેવાય ન કહેવાય, આનાથી હાથ ધોવાય ન ધોવાય. એટલે મુલાજી કીધું, ભાઈ એમાંથી 10 ડોલ પાણી કાઢી નાખો એટલે પવિત્ર થઈ ગયું, પછી હાથ પગ ધોવાય, વાંધો નહીં. તે બધા આવ્યા, 10 ડોલ કાઢી નાખી, બધા કે પણ કૂતરું કૂતરું કાઢવાનું નથી કીધું આપણને, કૂતરું અંદર જ રહેવા દીધું. 10 ડોલ પાણી કાઢી હાથ પગ ધોઈને પાછું ચાલુ કરી દીધું. લો અખો કહે આનું કરવું કેમ, કીધું કશું અને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ખસ્યું. ધર્મના મર્મને આપણે પકડી ન શક્યા, ધર્મના મર્મને આપણે સમજી ન શક્યા, આપણી બુદ્ધિ પ્રમાણે આપણે સમજવા ગયા. એટલે કહેવાય છે, બિભેત્યલ્પશ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ. વેદોને શાસ્ત્રોને સૌથી મોટો ડર છે અજ્ઞાની પુરુષનો. શિક્ષાપત્રીમાં એટલે મહારાજે લખ્યું, આ શિક્ષાપત્રી આસુરી જીવને ક્યારેય આપવી નહીં. કેટલી મોટી વાત, ભગવાન જે રીતે રાખે એવી રીતે. અતિ આનંદમાં રહેનારો જે ભગવાનનો ભક્ત છે ને, મને ઘટના યાદ આવે. અમે મુંબઈ ભાયંદર મંદિરમાં હતા, ત્યાંના ભક્તો સમાચાર લઈને આવ્યા. એક નાનો દીકરો, બહુ નાની એની ઉંમર હતી, 14-15 વર્ષ, એને બ્લડ કેન્સર થયેલું, ડૉક્ટરે કહી દીધેલું હવે 1-2 મહિનાનો મહેમાન છે. બધા ભક્તો ત્યાં જતા, સંતો ઠાકોરજીની પધારેવી ઈચ્છા બધાને. અમે ગયા દવાખાનામાં, દીકરો આ હાલતમાં છે, સ્વાભાવિક છે ને, એના માતા પિતાને બધાને દુઃખ હોય, પણ અમે હોસ્પિટલમાં ગયા, વાતાવરણ ભગવાનની ભક્તિમય. આપણે પણ હિંમત કરી બે બળની વાતો કરીએ, પણ એ દીકરાએ જ્યારે વાતો શરૂ કરી, નાની ઉંમરનો એક સત્સંગી પરિવારનો દીકરો કેવી બળવાળી વાતો કરતો દવાખાનાની અંદર. હા બસ સ્વામી, દેહ તો નાશવંત છે, એક દિવસ મરવાનું જ છે, પ્રાર્થના એટલી કરો મરતા પહેલા મારી આસક્તિ માત્રને હું સંકેલી લઉં. ફરીવાર મહારાજ મને ક્યાંય જન્મ ન આપે, હવે અક્ષરધામના મુક્તોની સાથે રાખે, આટલી દયા કરો. છોકરાની આંખમાં આંસુ હતા, વિનંતી હતી, દુઃખના આંસુ નહીં, પણ ફરીવાર મને જન્મ ન મળે, વાસનાની જાળમાંથી હું મુક્ત થઈ જાઉં, આવી દયા કરો. કોણ માગી શકે? ભગવાન જ્યાં રાખે ત્યાં અતિ આનંદથી રહે છે, એને સૌથી મોટો વિવેકી જાણવો. આવો વિવેકી છે, અક્ષરના પદ કરતાં પણ એ ઊંચો છે, અક્ષરોના મુક્તો પણ એની આગળ મસ્તક ઝુકાવે છે. શ્રીહરિ તથા તેમના સંતો ભક્તોનો દાસ થઈને જ વર્તવું, તેનાથી ઉપર ઉત્તમ બીજો કોઈ મોક્ષ નથી. લો
ભગવાનના ભક્ત સંત આગળ દાસ થવું આનાથી મોટો કોઈ મોક્ષ જ નથી, વાતો તો જુઓ. અને આજે તો બોસ થવામાં મોટો બધા મુક્ત કલ્યાણ માને છે ને. સત્સંગની વાત જુદી છે, કલ્યાણની રીત આખી જુદી છે. અહીંયા તો દાસ થવામાં કલ્યાણ છે, સેવા કરવામાં કલ્યાણ છે, મનનું ધાર્યું છોડવામાં કલ્યાણ છે. આ વાત નિશ્ચિતપણે આમ જ છે. આવું ભવ બ્રહ્મા શેષ વગેરે પુકારી પુકારીને કહે છે. એટલા માટે શ્રીહરિની મરજી અનુસાર તત્પર થઈને રહેવું, ભગવાન જ્યાં નિવાસ આપે તે જ અક્ષરધામ છે એમ માનવું લો. આવી સાધના અમારે સંતોને કરવાની થાય દરરોજ. હા, સાધુ થાય ને એટલે સૌથી પહેલું એનું ઘડતર કયું? સંતો જે જમાડે તે જમવાનું, જ્યાં રાખે ત્યાં રહેવાનું, જે આપે તે સ્વીકારવાનું. ગુરુજીની આજ્ઞા થાય ભાઈ તમે અમેરિકા જાઓ તો અમેરિકા, ગુરુજીની આજ્ઞા થાય તમે લોયામાં જાઓ ગામડામાં જાઓ તો ગામડામાં. માણસને જ્યાં રહે ને એ માણસ સાથે, સ્થાન સાથે, વસ્તુ સાથે, વ્યક્તિ સાથે આસક્તિ બની જાય, અને આસક્તિ થઈ એટલે કલ્યાણમાંથી ગયો. એ આસક્તિ ટાળવા માટે સ્થાનથી, વસ્તુથી, વ્યક્તિથી માણસને સતત બદલતો રહેવો જોઈએ. અંગ્રેજીમાં કહેવત છે, રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, ખબર છે ને? ગબડતા પથ્થરમાં સેવાળ ક્યારેય બાજે નહીં, પડેલો હોય એમાં સેવાળ બાજી જાય. એમ સંસારીના જીવન કેવા છે? અમારી સાથે એકવાર હરિભક્તો આવ્યા, થોડા દિવસ રહેવાના હતા, અમે આફ્રિકામાં હતા, મેરુ કિટાલે કેરુગોયા બધે જવાના હતા 4 દિવસ સુધી. પહેલે જ દિવસે હરિભક્તો 2 આવ્યા કે સ્વામી અમે આજ્ઞા આપો તો પાછા જઈએ થોડું. અમે પૂજા કરીને જતો ઊભા થતા હતા, ભગત કેમ 4 દિવસ માટે તમે સામેથી રજા લઈને આવ્યા? સ્વામી આખી રાત ઊંઘ ના આવી. અમારે એવું છે ને કે અમારા ઘરના ગાદલો હોય ને ત્યાં જ ઊંઘ આવે, બીજે ઊંઘ જ નથી આવતી. બોલો લો, આપણને એમ થાય જ્યારે ચિત્તામાં જશે ત્યારે શું થશે? આજ ગાદલું લઈને જશે? દવાખાને જશે ત્યારે શું થશે? આજ ગાદલું લઈને જશે? કેવી આસક્તિ હોય છે લોકોને લો. ભગવાન જ્યાં નિવાસ આપે તે જ અક્ષરધામ છે એમ માનવું. શ્રીહરિની જે મરજી છે તે અક્ષર કરતાં પણ અનંત ગણી અધિક છે, શ્રેષ્ઠ છે. માટે શ્રીહરિ રાખે તેમ રહેવું, તેમાં કરોડો ગણું દુઃખ હોય તો પણ અનંત ગણું સુખ છે. સંતોની સેવા કરતાં ભલે ગમે તેટલું દુઃખ આવવાનું હોય તે આવી જાય, પણ સંતોની સેવા કરવી, સેવા કરનારાને વગર ચિંતવીએ અપાર સુખ આવીને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીહરિના આ અમૃત જેવા વચનો, આધારાનંદ સ્વામીએ નોંધેલા એક એક શબ્દો આત્યંતિક કલ્યાણના અધિકારી બનાવનારા શબ્દો છે, મુમુક્ષુ માટે મોક્ષ માર્ગના મૂલ્યવાન શબ્દો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગર મધ્યે ગજા ગઢવી અને માવ ગઢવીની સત્સંગ નિષ્ઠા કહી તે નામે 21મો તરંગ સમાપ્ત થયો. 9માપુરમાં 21મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.